नवा शास्त्रो नवी वेदी नवी गीता कलापिनी नवा शास्त्रो नवी वेदी नवी गीता कलापिनी अहा गुजरात मा टहु के अजब के का कलापिनी अहा गुजरात સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી. વર્ષોથી પોતાની કવિતા અને જીવનથી ગુજરાતના રસિકજનોના હૃદયમાં બિરાજમાન ગુજરાત સૌરાષ્ટ્રના લાઠીનગરના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કલાપી. વિશાળ વાંચન, ઉત્તમ ગદ્ય સર્જન અને 259 કવિતાઓ એટલે લગભગ 15,000 પંક્તિઓ, ખંડ કાવ્યો, ઉર્મિ કાવ્યો અને ગઝલોનું સર્જક એટલે કલાપી. 26/1/1874 થી 9/6/1900 26 વર્ષ 5 મહિના અને 11 દિવસનું માત્ર એમનું જીવન. જીવનપટ ટૂંકો પણ સર્જનપટ વિશાળ એટલે કલાપી. ગુર્જર કુંજે કરુણ કલાધર મોરલો એટલે કલાપી. તારું હતું જીવિત માત્ર જ એક કાવ્ય એટલે કલાપી. હર હાલતમાં પ્રેમ એ પ્રેમ છે, એ પ્રભુ છે, એ પુણ્ય છે. હર હાલતમાં એ પવિત્ર છે, એ પાપ નથી જ. પ્રેમ અમૃત છે, અમૃત છે. પ્રેમ એ સમસ્ત વિશ્વને જોડતો સેતુ છે. કલાપીનો જન્મ સૌરાષ્ટ્રના લાઠીના રાજકુટુંબમાં તારીખ 26 જાન્યુઆરી 1874ના રોજ થયો હતો. 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ. અભ્યાસકાળ દરમિયાન ઈસવીસન 1886માં પિતા તખ્તસિંહજી અને 1888માં માતા રામબાનું અવસાન થયું હતું. 15 વર્ષની વયે ઈસવીસન 1889માં કલાપીના લગ્ન એક સાથે રોહા કચ્છના કુંવરી રાજબા રમાબા અને કોટડા સાંગાણીના આણંદીબા કેશરબા સાથે ખાંડા લગ્ન થયા હતા. પિતા અને મોટા ભાઈના અવસાનથી સુરસિંહજી સગીર વયે જ લાઠી રાજ્યના ગાદીવારસ ઠરેલા. એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. એ સમયે સૌરાષ્ટ્રના રજવાડા કાઠિયાવાડની અંગ્રેજ એજન્સીની દેખરેખ નીચે હતા. એજન્સીના નિયમ મુજબ દરેક રાજકુમારને શિક્ષણ, કેળવણી અને જાત અનુભવ માટે 6 મહિનાનો ભારત પ્રવાસ ફરજિયાત હતો. આ પ્રવાસ કલાપીના સાહિત્ય ઘડતરમાં ખૂબ ઉપયોગી નીવડ્યો. પ્રવાસમાંથી કલાપીએ લખેલા પત્રો એ તો ગુજરાતી સાહિત્યનો અણમોલ ખજાનો છે. પ્રાણવલ્લભા, પ્રાણપ્રિયા, પ્રાણપ્રિય પત્ની, માણસને મન મોટામાં મોટું સુખ શું? દોસ્ત સારા મળે તે તો મને તો તમ જેવા સારા મનના પ્રેમી અને આજ્ઞાંકિત મિત્ર મળ્યા છે, જે આ દુનિયામાં મળવા સૌથી મુશ્કેલ છે. અરે, જેને હું સ્વપ્નમાં પણ ઓળખતો નહોતો અને મને સારા ભાગીદાર મળશે કે નહીં એવી મોટી શંકા હતી, તે શંકામાંથી ઈશ્વરે મને મુક્ત કર્યો. આથી મોટું સુખ શું? કાંઈ જ નહીં. હવે મારા મનના અને પ્રેમના બે ભાગ થયા છે. પહેલા તો ચોપડીઓ જ મારા મનને શાંત કરતી હતી, હવે એનું પરાક્રમ તમે છીનવી લીધું છે. ઓ વલ્લભા, આ 3.5 માસ ક્યારે વીતશે? પ્રાણ પ્યારી, તમે લખ્યું છે કે તમારું મન સ્થિર નથી રહેતું,
વિયોગથી ઘણું જ દુઃખ પામે છે. ખરું છે, જ્યારે મારે અહીંયા એટલું બધું કામ છે, આટલા બધા મિત્રો છે, તે છતાં પણ મનમાં અસર થયા કરે છે, તો તમે ત્યાં એકલા હોવાને લીધે તમને કેટલું લાગતું હશે? ખેર, વિયોગથી મોટું દુઃખ શું, પણ એ પણ કામનો છે, કેમ કે વિયોગ વિના સંજોગના સુખની કિંમત નથી. પ્રેમ કેવી વસ્તુ છે, તે જેમ જેમ વપરાતી જાય છે તેમ તેમ ઓછી થવાને બદલે વધતી જાય છે. પ્રાણવલ્લભા, આટલા દિવસો કેમ વીત છે? નળ દમયંતી, રામ અને સીતા, દુષ્યંત અને શકુંતલા, પુરુરવા, ઉર્વશી, આ બધાએ કેટલું દુઃખ સહન કર્યું, પણ ઈશ્વરની કૃપાથી તેઓને સાચા પ્રેમનું સુખ આખરે મળ્યું. એવા એવા મહાપુરુષોની પણ સ્થિતિ એકસરખી ન રહી. અરે, સૂર્યની પણ એક દિવસમાં ત્રણ ગતિ થાય છે, તો આપણે કોણ? માત્ર લિખિતંગ વિરહથી વધારે બળતો સુરસી. પુષ્પો પરે ટપકતા સુતુષાર બિંદુ, ને સ્નિગ્ધ પાખ ફૂલની મકરંદ ભીની, અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ, વા શ્વેત દૂધ સમરે શીની. કાશ્મીર અને અન્ય સ્થળોએ થયેલું પ્રકૃતિ દર્શન એમની કવિતામાં એક અગત્યના અંશ તરીકે આવિર્ભૂત થયું છે. દેશ દર્શને કવિને ભારતનો વાસ્તવિક પરિચય કરાવી તેમની દેશપ્રીતિને પોષી તથા પત્નીઓના વિયોગ દ્વારા તેમના પતિ હૃદયના પ્રણય ધબકારને વેગવંતો બનાવી એમની પ્રણય કવિતામાં કરુણા અને આર્દ્રતાનું સિંચન કર્યું. આ પ્રવાસ દરમિયાન કલાપીની સાહિત્ય સાધના શરૂ થઈ. એમના શિક્ષક જોશી માસ્તરને કાશ્મીરના પ્રવાસનું વર્ણન લખી મોકલ્યું. આ રીતે ઈસવીસન 1892થી આરંભાયેલું એમનું સાહિત્ય સર્જન એમના અવસાન સુધી, એટલે કે ઈસવીસન 1900 સુધી ચાલ્યું. ઈસવીસન 1892ના ઓક્ટોબર માસથી કલાપીનો મણીલાલ નભુભાઈ દ્વિવેદી સાથે પત્ર વ્યવહાર શરૂ થાય છે અને ધીમે ધીમે ગુરુ શિષ્યના સંબંધમાં પરિણમે છે. મણીલાલના સંપર્કથી કલાપી આધ્યાત્મના રંગે રંગાય છે. ઈસવીસન 1893માં ગોવર્ધન રામભાઈ ત્રિપાઠી સાથે પત્ર વ્યવહાર શરૂ થાય છે અને સરસ્વતી ચંદ્રથી તેઓ પ્રભાવિત થાય છે. ઈસવીસન 1896માં કલાપી કવિ કાંતના સંપર્કમાં આવે છે. એક વર્ષમાં તેઓ ગાઢ મિત્રો બને છે. આ મૈત્રીને લીધે જ સ્વીડનબર્ગના વિચારો અને સાહિત્ય પ્રત્યે અભિમુખ થાય છે. પરિણામે માળા અને મુદ્રિકા અને નારી હૃદય નામક રૂપાંતરિત નવલકથા કલાપી આલેખે છે. કલાપીની આંખે ખીલની તકલીફ હોવા છતાં એમનો વાંચન શોખ 13-14 વર્ષની વયથી જ ઘડાતો જોવા મળે છે. પોતાના પુરોગામી અને સમકાલીન સાહિત્યકારોની કૃતિઓના વાંચનથી કલાપીની પ્રતિભા ઘડાય છે. અંગ્રેજી સાહિત્યનું વાંચન તેમની સર્જક ચેતનાને વધુ ને વધુ જાગૃત કરે છે. વર્ડ્સવર્થ, શેલી, કિડ્સ, બાયરન, થોમસ મૂર, બ્રાઉનિંગ, શેક્સપિયર, ટેનિસન, ડાન્ટે, મિલ્ટન અને ગટે વગેરે કવિઓની કવિતા કલાપીના કાવ્ય સર્જન પર પ્રભાવ પાડે છે. પણ સાચું અને મુખ્ય પરિબળ તો તેમનું જીવન બને છે. એમના જીવનની ઘટનાઓ એમની કવિતા માટે પ્રેરક બળ બની રહે છે. રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું, એ ભરત માટે લખાયેલી પંક્તિ કલાપીને પણ પૂરેપૂરી લાગુ પડે છે. કલાપીના રાગનું પાત્ર બને છે શોભના. આ શોભના તે કલાપીથી 8 વર્ષ મોટા તેમના સ્નેહરાગની રમાબાની એક સમયની દાસી મોંઘી. સોહામણી અને ચંચળ મોંઘી સુરીલો કંઠ ધરાવતી હતી. અન્ય દાસ દાસીઓ કરતાં તેની નજાકત, મીઠી વાણી અને મંજુલ સ્વરને કારણે સુરસિંહજીના મનનો વિશેષ ભાવ પ્રાપ્ત કરે છે. સમયના વહેવા સાથે બાળકી મોંઘીના મન
चित्त અને બુદ્ધિનો વિકાસ જોઈ કલાપી તેનું શોભના નામકરણ કરે છે. આરંભનો કલાપીનો વાત્સલ્ય ભાવ આખરે પ્રણય ભાવમાં પરિવર્તિત થાય છે. પરિણામે પ્રણય ત્રિકોણ સર્જાય છે. શોભના પ્રત્યેનો પ્રણય કલાપીના ચિત્તમાં તીવ્ર મંથન પ્રગટાવે છે. મેં પૂતળી કઈ છે ઘડી દિલમાં હજારો હોશથી એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે ખામી નજર આવે નહીં એ દેખનારો બાવરો પણ આ વાત રમાબાને સ્વીકાર્ય થતી નથી અને તક મળતા શોભનાને તેની જ કોમના યુવાન સાથે પરણાવી દેવામાં આવે છે. દુખી દિલ દર્દને ગાતા જીગરની આહ માલાતા ફના ઈશ્કે સદા થાતા હવે હું આજ પરવાર્યો નલું છું એક આંસુ કવિ રાગમાંથી ત્યાગમાં સરી પડે છે. તેમના જીવનના છેલ્લા બે વર્ષો થિયોસોફી વેદાંતના મનનમાં વ્યતીત થાય છે. પ્રભુના દર્શનની ઝાંખી, પ્રભુનો વિરહ અને તેનું દર્દ તથા પ્રભુની કૃપાનો આનંદ કલાપી આ રીતે વર્ણવે છે. કલાપીની આધ્યાત્મ શ્રદ્ધા ઊંડી હતી. પરમેશ્વરની પ્રત્યેક કૃતિમાં તેમને શુભ અને ઇષ્ટ સંકેત જણાતો હતો. નથી નથી મુજ તત્વો વિશ્વથી મેળ લેતા હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે. આમ કહેનાર કલાપી રજવાડી ખટપટો અને કાવાદાવાના જીવ ન હતા. ખરેખર તેમનું હૃદય અન્ય વિશ્વ માટે જ ઘડાયું હોય તેવું લાગે છે. એક સરખા પ્રવાહે બે સ્ત્રીને ચાહવાનું નીડર અને નિખાલસ બયાન તો કલાપી જ કરી શકે. તુને ન ચાહું ન બન્યું કદીએ તેને ન ચાહું ન બને કદીએ ચાહું છું તો ચાહીશ બેયને હું ચાહું નહીં તો નવ કોઈને હું. ઈસવીસન 1894 થી કલાપીની કવિતાની ખરેખરી સર્જક મુદ્રા ઉપસવા માંડે છે. કવિ તરીકે કલાપી સતત વિકસતા રહ્યા છે એ જોઈ શકાય છે. કવિતામાં ઉર્મીનું ઊંડાણ, આઘાત પ્રત્યાઘાત, પ્રકૃતિ સૌંદર્ય, રમણીય કલાત્મકતા અને ચિંતન પ્રકટ થાય છે. વિષયની દ્રષ્ટિએ વિચારીએ તો પ્રકૃતિ, પ્રણય અને પ્રભુ કલાપીની કવિતાના મુખ્ય કવન વિષય છે. કલાપી જ્યારે જ્યારે પ્રકૃતિ સૌંદર્ય નિરખે છે ત્યારે ત્યારે તેમના તન મન પ્રસન્ન થઈ જાય છે અને વિશ્વ ઐક્યનું તેમને દર્શન થાય છે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા
સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. પરમેશ્વર દ્વારા સર્જાયેલી સૃષ્ટિના તાત્વિક રહસ્યને પ્રગટ કરતા કવિ લખે છે, વિશ્વ આશ્રમ સંતનો, વિશ્વમાં વ્યાપેલી એકતાની સાથે માનવ જીવનની સંવાદિતા સધાય તો જ વિશ્વરચનાનું સાર્થક્ય સિદ્ધ થાય. પ્રણય મંથન અને પ્રણય તપને તેમણે ખંડ કાવ્ય હૃદય ત્રિપુટીમાં ઉતાર્યા હોય તેવું લાગે છે. બિલ્વમંગલ અને વીણાનો મૃગ આત્મલક્ષી કાવ્યો છે એવું જ એક કાવ્ય. ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે, ફૂલવીણ સખે ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે, અધુના કલી જે વિકસી રહી છે ઘડી બે ઘડી માં મરતી દિશશે, ફૂલવીણ સખે ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. ઈસવીસન 1896 થી ઈસવીસન 1898 સુધીના 3 વર્ષ કલાપીનું કાવ્ય સર્જન એમની કુલ કાવ્ય સંખ્યાના 70% જેટલું છે. પ્રણય કાવ્યોની વિપુલ માત્રાને લીધે જ કલાપીને આપણે અગ્રણી પ્રણય કવિ કહીએ છીએ. એમણે અનુભવની તાકાતથી, નિષ્ઠાથી પ્રેમના અનેક સ્થૂળ સૂક્ષ્મ ભાવો ગાયા છે. પ્રભુ પ્રાપ્તિ વિના હવે કવિને જીવન વ્યર્થ લાગે છે, પરંતુ પ્રભુ મિલનમાં દુનિયાના અનિષ્ટો અંતરાય બનીને ઊભા છે. જીવ તો દુર્બળ લાચાર છે, તેથી જ પ્રભુ મિલન ઝંખતા આ કવિ ઈશ્વર પ્રાપ્તિ એ જ એમનો એકમાત્ર ઉદ્દેશ હોય એમ તેઓ સનમની શોધમાં કહે છે. પેદા થયો છું ઢૂંઢવા તુને સનમ, પેદા થયો છું ઢૂંઢવા તુને સનમ, ઉમર ગુજારી ઢૂંઢતા તુને સનમ, પેદા થયો છું ઢૂંઢવા તુને સનમ, ઉમર ગુજારી ઢૂંઢતા તુને સનમ, પેદા થયો છું ઢૂંઢવા. આર્યા અને મનહર છંદથી કલાપીએ કાવ્ય સર્જન શરૂ કર્યું. શિખરિણી, શાર્દુલ વિક્રીડિત, વસંત તિલકા, સ્ત્રગધરા, મંદાક્રાંતા, માલિની, હરિણી, ઉપજાતિ, તોટક, અનુષ્ટુપ, હરિગીત વગેરે છંદોને કુશળતાપૂર્વક પોતાની કવિતામાં પ્રયોજ્યા છે અને તેને પ્રવાહી બનાવ્યા છે. લય સંગીત તેમના છંદોની વિશેષતા છે. આર્યા
દોહરો, સોરઠો અને ઉધોર જેવા માત્રામેળ છંદોને સુંદર લય કલાપી આપે છે. આપની યાદી તો અખાના અભિનવો આનંદ આજ કે નરસિંહ મહેતાના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જેવી પ્રતીતિ કરાવી જાય છે. કલાપી સૂફીવાદથી પ્રભાવિત હોવાથી ગઝલના સ્વરૂપમાં સૂફીવાદી ભાષા પ્રયોજે છે. જેમ મીરાને ગોપી ભાવ સહજ હતો, તેમ કલાપીને સૂફી ભાવ સહજ હતો. કલાપી પુરુષ હોવાથી અને પ્રિયતમા પ્રેમની ભૂમિકા હોવાથી પરમાત્માને પ્રિયતમા રૂપે ભજવાનું એમને માટે વિશેષ અનુકૂળ નીવડે છે. કાંત કહે છે કે કલાપી તો અમૃતનો મીઠો ઝરો છે, જેમાંથી આપ જ્યારે ચાહો ત્યારે મધુર સુધાનું પાન કરી શકો છો. કોઈ પણ કવિ કેટલું કામ કરી શકે છે તે જોવાને તેણે આપણા હૃદયને કેટલું પોષણ આપ્યું તે જોવું જોઈએ. કલાપીએ ગુજરાતના હૃદયને જે પોષણ આપ્યું છે એ બીજો કોઈ કવિ આપી શકે તેમ નથી. ઉમાશંકર જોશી કહે છે, કલાપીમાં આકર્ષક તત્વ શું છે? એની સચ્ચાઈ, સરળતા ભરી સચ્ચાઈ, જેવી જીવનમાં તેવી કવનમાં. કલાપીની કવિતાનો સારો એવો ભાગ એક સાચા દિલપ્રેમીની પદ્ય આત્મકથા છે. દિન એક ગયો પછી લાખ ગયા, શિરમાં પડ્યા પણ આવી ચૂક્યા. પૂરનું જળવું એ શમીજ જશે, પણ તે ચટકું ફરી ક્યાં.
સહશું રડશું જળશું મરશું સહુ માલિકને રૂચતું કરશું કલાપીની ભૌતિક કાયાને વિધિ નિર્માણ અનુસાર કાળે ઝાપટ મારી પંચમહાભૂતમાં વિલીન કરી પણ એમની કવિતાઓ ગીતો ગઝલો કાળને ઠોકર મારી આગળ વધી ગઈ જ્યાં સુધી માતૃભાષા ગુજરાતી જીવશે ત્યાં સુધી કલાપીની અમુક રચનાઓ અણનમ રહેશે આજે એમની મીઠી કવિતા વાંચીએ સાંભળીએ છીએ ત્યારે એમના મુઠ્ઠી જેવડા હૃદયના ધબકારા અને સ્પંદનોનો પમરાટ અનુભવી શકીએ છીએ. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી હતિયા ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીર કલાપી સાચે જ સુરતાની વાડીનો મીઠો મોરલો હતો, જેની મધુરી કેકા આજે પણ અંતર દ્વારે ગીતાશી અથડાય છે. સુરતાની વાડીના મીઠા મોરલા ઉછળતા શાહપુર સાગર ધનવંશાના પુસ્તકને આધારે નિર્માણ દર્શન વેવ્સ એન્ડ વિઝન રાજેશ પટેલ, સંગીત સુરેશ જોશી, પ્રવક્તા રિંકુ પટેલ અને મયુર વ્યાસ, સ્વર શુભા જોશી, રેખા ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સંજય ઓમકાર, શ્રદ્ધા શ્રીધરાણી, નેહા મહેતા, સુરેશ જોશી, ઉદય મજુમદાર અને મનહર ઉધાસ.